રોજ સાંજે એક પ્રોબ્લેમ હોય છે કે આજે ડિનરમાં શું બનાવવું, તો એ માટે આજે આપણે વેજ પરાઠા બનાવીશું, જે જલ્દી પણ બની જાય છે અને ટેસ્ટી પણ બનશે. સો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર લોટ લઈ લઈશું. તો અહીંયા મેં રોટલીનો લોટ લીધેલો છે, એમની અંદર મીઠું અને તેલ નાખી આપણે લોટ બાંધી લેવાનો છે. તો ધીમે ધીમે પાણી એડ કરતા જાય અને લોટ બાંધવાનો છે. નોર્મલી આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ બાંધવાનો છે. આપણો લોટ તૈયાર થઈ ગયો છે, તો એમને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં મેં અહીંયા વેજીસ કટ કરી લીધેલા છે, એમને આપણે એક બાઉલની અંદર લઈ લેવાના છે. મેં કેપ્સિકમ, ગાજર અને ઓનિયન લીધેલા છે. ત્યારબાદ એમની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું. ત્યારબાદ અડધો કપ ચીઝ લીધેલું છે, ચીઝને પણ એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ મિશ્રણને આપણે સાઈડ પર રાખી દઈશું. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણો લોટ એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે. તો આ રીતે એક લૂવું લઈ અને આપણે સૌથી પહેલાં રોટલી વણી લેવાની છે. તો રોટલી આપણે જે રીતે મીડિયમ સાઇઝની વણીએ છીએ એટલી સાઇઝની જ આપણે વણવાની છે. તો આપણી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે એ મિશ્રણને એકદમ સેન્ટરમાં જ મૂકી દેવાનું છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલું મિશ્રણ લીધેલું છે. મિશ્રણ આપણે વધારે પણ નથી લેવાનું, જો વધારે થઈ જશે તો રોટલી આપણી ફાટી જશે. તો આ રીતે આપણે સ્ક્વેરમાં પરાઠા બનાવવાના છે, એટલે ચારેય ખૂણાને ભેગા કરી અને આપણે સ્ક્વેર શેપ આપી દઈશું. ત્યારબાદ ઉપરથી થોડો લોટ સ્પ્રિંકલ કરી અને પરાઠાને આપણે વણી લેવાના છે. એકદમ હળવા હાથે જ હવે પરાઠાને વણવાના છે. તો આપણા પરાઠા એકદમ સરસ રીતે વણાઈ ગયા છે. તો એમને આપણે એક પ્લેટની અંદર લઈ લેવાના છે. ત્યારબાદ એક પેનની અંદર આપણે થોડું તેલ લગાવી દઈશું અને એમની અંદર પરાઠાને શેકી લેવાના છે. તો એક સાઈડ શેકાઈ જાય ત્યારબાદ આપણે સાઈડ ચેન્જ કરી દઈશું. બીજી સાઈડ પણ આ રીતે આપણે તેલ લગાવી દેવાનું છે અને શેકવાના છે. તો સાઈડના જે પાર્ટ છે એ કાચો રહી જાય તો એ માટે ચીપિયાની મદદથી આપણે ચારે બાજુથી શેકી લઈશું. તો આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવો.